કેસ ની અંદર આજે આપણે એક એવો ટોપિક શીખવા જઈ રહ્યા છીએ. ટોપિક ના માર્ક્સ છે 4 માર્ક્સ, અને એ 4 માર્ક્સ ની અંદર એ ટોપિક નું નામ છે ચેન્જ ધ ટેક્સ્ટ. ચેન્જ ધ ટેક્સ્ટ, અને ચેન્જ ધ ટેક્સ્ટ ની અંદર ત્રણ વસ્તુ આવે. પહેલું છે ચેન્જ ધ ટેન્સ, એટલે કે કાળ બદલવાનો. બીજું ચેન્જ ધ જેન્ડર, એટલે જાતિ બદલવાની. અને ત્રીજું છે સિંગ્યુલર એન્ડ પ્લુરલ, એટલે કે એક વચન નું બહુવચન. હવે આ ત્રણ જે વસ્તુ છે એ આપણે 2 માર્ક્સ નું પૂછાઈએ, અને એક બીજું છે ચેન્જ ધ વોઇસ, એટલે એક્ટિવ એન્ડ પેસિવ. એક્ટિવ વોઇસ એન્ડ પેસિવ વોઇસ, એક્ટિવ વોઇસ માંથી પેસિવ વોઇસ માં ચેન્જ કરવાનું, અને પેસિવ વોઇસ છે એની અંદર થી એક્ટિવ વોઇસ ની અંદર ચેન્જ કરવાનું. એટલે 2 માર્ક્સ ની અંદર આ ત્રણ માંથી ગમે એક આવી શકે, અને 2 માર્ક્સ ની અંદર એક્ટિવ વોઇસ એન્ડ પેસિવ વોઇસ. તો એક્ટિવ વોઇસ એન્ડ પેસિવ વોઇસ છે એ ફરજિયાત છે, કે જે આપણે 2 માર્ક નું ફરજિયાત પૂછાય છે. અને આની અંદર ચેન્જ ધ ટેન્સ, ચેન્જ ધ જેન્ડર અને સિંગ્યુલર એન્ડ પ્લુરલ એ ગમે માંથી ગમે એક હોઈ શકે. તો આજે આપણે ટોપિક ની શરૂઆત કરી ચેન્જ ધ ટેક્સ ની અંદર, એનો જે પેટા ટોપિક છે ચેન્જ ધ વોઇસ, ત્યાંથી આપણે શરૂઆત કરી. તો ચેન્જ ધ વોઇસ ની અંદર એનું આપણે નામ જાણીએ તો એક્ટિવ વોઇસ અને પેસિવ. તો એક્ટિવ વોઇસ એન્ડ પેસિવ વોઇસ. તો પહેલા તો એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ એટલે શું? તો એક્ટિવ વોઇસ એટલે કર્તરી ગુજરાતીમાં કહીએ તો, અને પેસિવ વોઇસ એટલે કર્મણી. તો એક્ટિવ વોઇસ એ જે છે એમાં વાક્યની શરૂઆતની અંદર કર્તા આપેલો છે. પેસિવ વોઇસ છે એની અંદર વાક્યની શરૂઆતની અંદર કર્મ આપેલો હોય છે. એક્ટિવ વોઇસમાં વાક્યની શરૂઆતમાં કર્તા હોય છે, અને પેસિવ વોઇસની અંદર વાક્યની શરૂઆતની અંદર કર્મ હોય છે. તો એના માટેના પહેલા પ્રાથમિક થોડાક નિયમો છે, એ નિયમો આપણે જોઈ લઈએ, એટલે એક્ટિવ પેસિવ છે આપણે વ્યવસ્થિત શીખી શકીએ. તો કર્તા અને કર્મ, તો કોઈ પણ વાક્ય હોય એની અંદર કર્તા કોને કહી શકાય? તો કે પેલા એક વાક્ય કોઈ પણ એક પેલા શીખી કે હી પ્લેઝ ક્રિકેટ. ચાલો આવું વાક્ય આપણી સામે આવ્યું, હી પ્લેઝ ક્રિકેટ. તો એક્ટિવ અને પેસિવ શીખવા માટે કર્તા અને કર્મની એની આપણને માહિતી હોવી જરૂરી છે. તો કોઈ પણ ક્રિયા કોઈ પણ વ્યક્તિ જે કરે છે તો એને આપણે કર્તા કહેશું. હી પ્લેઝ ક્રિકેટ, કોણ ક્રિકેટ રમે છે? તો કે તે. તો આ થયો કર્તા, કર્તા એટલે સભ્ય. હવે કર્મ એટલે શું? તો કે આપણે શું થી પ્રશ્ન પૂછવાનો, અને જે જવાબ મળે એને આપણે કર્મ કહેવાય. કોણથી પ્રશ્ન પૂછો કે કોણ ક્રિકેટ રમે છે, જવાબ આવ્યો હે, તો એને કહેવાય કર્તા. અને શું થી પ્રશ્ન પૂછો કે તે શું રમે છે, બરાબર. તમે શું થી અથવા કોને થી પ્રશ્ન પૂછો, બેમાંથી એકનો જવાબ આવતો હોય, બરાબર, તો એનો જે જવાબ આવે એ કર્મ હોય. આપણે જોઈ તે શું રમે છે, જવાબ શું આવ્યો? ક્રિકેટ. તો ક્રિકેટ છે એ કર્મ, અને વચ્ચે જે છે એ છે ક્રિયાપદ. આપણે રૂપ શીખા હોય, પહેલું રૂપ, બીજું રૂપ, ત્રીજું રૂપ, V1, V2, V3, બરાબર. તો એ વચ્ચે છે એ ક્રિયાપદ છે. આ ત્રણ વસ્તુની જો આપણને માહિતી વ્યવસ્થિત રીતે આવડતી હોય તો એક્ટિવ પેસિવ છે આપણે શીખવામાં સહેલું પડે. તો પહેલા આપણે કર્તા અને કર્મ વિશેની માહિતી જોઈ. તો હી આપ્યું, તો હી નું કર્મ છે હિમ થશે. સી આપ્યું હોય તો સી નું કર્મ હર થશે. ઈટ નું કર્મ ઈટ જ થશે. વી તો એનું અસ
થઈ તો એનું કર્મ તેમ યુ છે એનું કર્મ યુ અને છેલ્લે આઈ વધ્યું છે તો આઈ નું કર્મ મી તો આમાં બે એવા છે કે એની અંદર કઈ એના કર્મ ની અંદર ચેન્જીસ થતા નથી એક છે ઇટ અને એક છે યુ આ બે ની અંદર કર્મમાં કઈ ચેન્જ થતો નથી એટલે ગમે ત્યારે હિ આપ્યું હોય અહીંયા હિ છે તો એનું આપણે કર્મમાં રૂપાંતર કરશું તો હિમ થશે અને હિમ આપ્યું હોય તો હિમનું કર્તામાં રૂપાંતર કરશું તો હિ થશે બરાબર છે એટલે આ જે નિયમો છે એ આખા કરવા ખૂબ જ જરૂરી છે બરાબર છે હવે આપણે એક પછી એક કાળ જોતા જઈએ એક્ટિવ અને પેસિવમાં એમાં આપણે સાદા વર્તમાન કાળથી શરૂઆત કરી તો પેલો આપણો ટેન્સ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તો પેલો જે ટેન્સ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળ અત્યારે આપણે જે એક્ટિવ પેસિવ ખૂબ જ સરળ ભાષાની અંદર શીખશું કે એકદમ શોર્ટકટ રીતથી આપણે કેવી રીતે યાદ રાખી શકીએ તો સિમ્પલ પ્રેઝન્ટ એ સાદો વર્તમાન કાળ તો એના આપણે ચાર નિયમો છે પહેલા તો આપણે સાદા વાક્ય સિમ્પલ સેન્ટેન્સ શીખશું બરાબર પછી નકાર વાક્યો પછી પ્રશ્નાર્થ વાક્ય પછી હુ વાળા વાક્યો આવી રીતે કેટેગરી વાઇઝ આપણે ડિવાઈડ કર્યા છે તો એમાં આપણે પહેલા સાદા વાક્યો છે એના વિશે માર્ગદર્શન મેળવશું તો સાદો વર્તમાન કાળ છે પેલા તો ખબર કેમ પડે કે વાક્ય સાદા વર્તમાન કાળ પરીક્ષાની અંદર બધા કાળ ભેગા આવશે તો પેલી બાબત તો એ ધ્યાન રાખવાની કે સાદો વર્તમાન કાળ છે ખબર કેમ પડશે તો ક્રિયાપદનું પેલું રૂપ આપેલું હોય તો સમજવાનું કે આ કાળ છે સાદો વર્તમાન કાળ છે બરાબર છે હવે એક્ટિવ વોઇસ માંથી પેસિવ વોઇસ માં ફેરવતી વખતે થતા ફેરફાર એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં આપણે ફેરવીએ ત્યારે એમાં થતા ફેરફાર તો એમાં શું શું ફેરફાર થાય છે એના વિશે આપણે માર્ગદર્શન મેળવ્યું તો એમાં પહેલો નિયમ એવો છે કે કર્તા અને કર્મ બંનેની શું થાય છે અદલા બદલી કરતા અને કર્મની અદલા બદલી થાય છે એટલે કરતા જે આપણી પાસે અહીંયા આપેલો હોય અહીંયા કર્મ આપેલો છે એ બેના સ્થાન ચેન્જ થાય છે કરતા છે એ કર્મની જગ્યાએ અને કર્મ છે એ કર્તાની જગ્યાએ બેની અદલા બદલી થાય છે બીજો નિયમ છે એમ ઇઝ અને આર એમ ઇઝ અને આર મૂકવામાં આવે છે આઈ હોય તો આઈ ભેગું શું આવે એમ એક વચન હોય તો ઇઝ અને બહુ વચન હોય તો આર અને ત્રીજો નિયમ છે વી થ્રી મુકાય છે ક્રિયાપદનું વી થ્રી મુકાય છે એક એક્ઝામ્પલ આપણે જોઈએ તો આ રીતે હોય રાઇટ રોટ અને ત્રીજું છે એનું રિટર્ન બરાબર છે તો અહીંયા આપણે વી વન વી ટુ અને વી થ્રી આપણી સામે આપેલા છે આ વી વન વી ટુ અને વી થ્રી તો આપણે પેસિવ વોઇસની અંદર હંમેશા વી થ્રી વી થ્રી જ આવે છે કોઈ પણ કાળનું આપણે એક્ટિવ થી પેસિવમાં આપણે ચેન્જ કરીએ તો પેસિવ વોઇસની અંદર વી થ્રી જ મૂકવામાં આવે છે અહીંયા આવશે વી થ્રી અને ચોથો નિયમ છે બાય બાય મુકાય છે બાય નો અર્થ વડે પણ થાય અને દ્વારા પણ થાય અને થી પણ થાય એટલે ત્રણ ચાર થાય એટલે ચાર નિયમો અહીંયા આપણી સમક્ષ આપેલા છે જો આ ચાર નિયમ છે એનું વ્યવસ્થિત રીતે ધ્યાન રાખવામાં આવે પાકા કરી લેવામાં આવે એટલે આપણને એક્ટિવમાંથી પેસિવ છે એ વ્યવસ્થિત રીતે આવડી જાય ફરીથી એક વખત નિયમનું પુનરાવર્તન કરીએ કર્તા અને કર્મની અદલા બદલી થાય છે બીજો નિયમ છે એમ ઇઝ અને આર મુકાય ત્રીજો નિયમ છે વી થ્રી મુકાય અને ચોથો નિયમ છે બાય મુકાય છે તો એક એક્ઝામ્પલ જોઈએ આપણે આમ લખ્યું હોય કે રાહુલ સિંગ્સ અ સોંગ સિમ્પલ વાક્યથી આપણે શરૂઆત કરીએ કે રાહુલ સિંગ્સ અ સોંગ ચલો તો અહીંયા એક ઉદાહરણ આપ્યું હોય પહેલા વહેલું આપણે નક્કી કરવાનું કે આ ક્યો ટેન્સ છે વર્તમાનકાળ છે ભૂતકાળ છે ભાઈ તો વર્તમાનકાળ માટે મેં એની ઓળખ આપી વી વન આપ્યું હોય અહીં જો સિંગ છે એ પહેલું રૂપ છે વી વન આપ્યું એટલે એનો મતલબ કે વર્તમાનકાળ થયો હવે આ ચાર નિયમ આપણી પાસે આપ્યા એ ચાર નિયમ જો વ્યવસ્થિત રીતે આપણે ધ્યાન રાખશું
तो आपने एक्टिव माथी पेसिव आवड़ी जाशे। तो पहला तो आनी अंदर करता अने कर्म आपणे गोतवाना, तो मैं शुरुआत में ज कीधुं के आ पेलू जी कार्य करतो होय एने करता कहेवाय। अने पोते राहुल सिंह से शुं राहुल शुं गाय तो गीत, तो अहीं गीत छे ई कर्म छे, એટલે આપણે ચાલો કરતા અને કર્મ છે એ આપણને મળી ગયા। હવે શું છે પહેલો નિયમ શું છે, કરતા અને કર્મની અદલા બદલી કરવાની। તો કર્મ છે એ અહીં આવી જશે અને કરતા છે એને ચાલે જ આદેશ। ચાલો તો પહેલો નિયમ કરીએ, તો એ સોંગ ને પહેલા આપણે શું કરીએ આગળ લઈ લઈ, તો એ સોંગ, ચાલો એ સોંગ લખાઈ ગયું। હવે બીજો નિયમ છે આપણી સામે એમ ઇઝ અને આર, ત્રણમાંથી જે આવતું હોય એ એક મૂકવાનો થશે। તો આઈ ભેગું એમ આવે તો એમ નહીં આવી શકે, આ બહુ વચન નથી તો આર પણ નહીં આવી શકે, તો એક વચન છે તો એક વચન નું શું થઈ જશે ઇઝ। હવે શું લખવાનું વી થ્રી, તો સિંગ છે એનું વી થ્રી શું થઈ, તો કે પેલું તો સિંગ, બીજું રૂપ થાય સેંગ અને ત્રીજું રૂપ થાય સંગ। તો આપણે વી થ્રી મૂકવાનું છે એટલે સિંગ્સ નું શું થઈ જશે સંગ બાય। અને પેલો નિયમ હતી આપણે અધૂરો હતો, કરતા અને કર્મ ને એટલે બદલી, આપણે કર્મ ને આગળ લઈ આવતા હતી, કરતા છે રાહુલ એટલે રાહુલ ને આપણે છેલ્લે જવા દઈ, બરાબર છે। આ રીતે વાક્ય થયું, માત્ર આ ચાર નિયમ નો જ ઉપયોગ કર્યો હે, આ ચાર નિયમ નો ઉપયોગ વ્યવસ્થિત રીતે જો તમે કરવા માંડો એટલે વાક્ય આપણી સામે કમ્પ્લીટ થઈ જાય। હવે આપણે હજી એક બે ઉદાહરણો જોઈએ, બરાબર છે। હવે માની લ્યો કે અહીંયા નામ આપેલું નથી, નામ આપેલું નથી, અહીંયા લખ્યું હોય કે સી રાઇટ્સ એ હોમવર્ક, બરાબર છે। આ રીતેનું વાક્ય છે, તો પહેલા શું કરશું, પહેલો નિયમ શું હોય કરતા અને કર્મની એટલા બદલી, તો એ હોમવર્કને આપણે આગળ લઈ જઈશું, હોમવર્ક હોમવર્ક ભેગું શું આવે બીજો નિયમ એટલે કરશું એમ ઇઝ અને આર, તો હોમવર્ક ભેગું શું આવે ઇઝ। ચાલો હવે શું કરવાનું વી થ્રી, તો રાઇટ છે એનું વી થ્રી શું થાય રિટર્ન, ચોથો નિયમ શું છે બાય। હવે સી છે ને આપણે જો પેલો નિયમ અધૂરો હતો એટલે સી છે ને આપણે છેલ્લે જવા દઈ, તો પેલું કરતાનું કર્મમાં રૂપાંતર કરવું પડે, તો આપણે શરૂઆતમાં મેં નિયમ લખાયો કે હી છે એનું હિમ થાય, સી છે એનું શું થાય હર થાય, તો સી છે ને આપણે છેલ્લે જવા દઈ તો સી નું થઈ જાય હર। યાદ રાખવાનું છે જયારે નામ હોય છે નામને આપણે છેલ્લે જવા દઈ તો નામની અંદર કઈ ફેરફાર થતો નથી, પણ અહીંયા જયારે સર્વનામ આપેલું હોય તો સર્વનામને આપણે છેલ્લે જવા દઈ તો હર, અને ઘણી વખત પ્રશ્નમાં જે હર આપ્યું હોય હરને આપણે આગળ લઈ જતા હોય તો હરનું થઈ જાય સી। હજી એક નિયમ આપણે જોઈ લઈએ, હી ટીચિસ ઇંગ્લિશ ડેઈલી, ચલો હજી એક આપણી સામે ઉદાહરણ છે એની અંદર થોડોક ચેન્જીસ છે। તો પેલા તો આપણને હવે તો એ થોડીક ખબર પડવા માંડી છે કે ભાઈ વાક્યની શરૂઆતમાં એ કોઈ કરતા આ ક્રિયાપદ આ કર્મ, તો આ ડેઈલી શું છે, તો આપણે પેલા શુંથી પ્રશ્ન પૂછીએ કે તે શું શીખે છે શીખવાડે છે, તો ઇંગ્લિશ, શુંથી પ્રશ્ન પૂછો જવાબ શું આવ્યો ઇંગ્લિશ, તો ઇંગ્લિશને આગળ લઈ જાઉં છું, તો આ ડેઈલીનું શું, તો કે આ ડેઈલી છે એ અધરવર્ડ છે વધારાનો શબ્દ છે, તો એ વધારાનો શબ્દ જ્યાં આપ્યો હોય ત્યાંને ત્યાં રાખવાનો છે, જો શરૂઆતમાં આપ્યો હોય તો શરૂઆતમાં રાખશું, અહીંયા છેલ્લે આપ્યો છે તો આપણે એને છેલ્લે રાખશું, તો ડેઈલી છે એ આપણે છેલ્લે રાખશું અત્યારે। તો પેલા જે જૂના ચાર નિયમો છે એ પ્રમાણે આપણે કાર્ય કરી, તો ઇંગ્લિશ છે ને આપણે આગળ લઈ આવી તો શું થશે ઇંગ્લિશ, ઇંગ્લિશ ભેગું શું આવે એમ ઇઝ કે, તો ઇઝ ટીચનું ત્રીજું રૂપ ટોટ બાય, હિને આપણે છેલ્લે જ આ દઈ તો હિનું થઈ જાય હિમ, અને ડેઈલીનું ડેઈલી, બરાબર છે। આ પ્રમાણે સાદા વાક્યો છે એનું રૂપાંતર થાય, હજી આપણે ત્રણ ચાર આના ઉદાહરણો જોઈએ। કરતા અને કર્મની એટલે બદલી, તો ધ સમ્સ, હવે અહીંયા જો સમ્સ વધારે છે એટલે આર આવશે, બહુવચન છે એટલે આર, આ સોલ છે એનું વિત્રી શું થાય સોલ્વ બાય, વિજય છે ને આપણે છેલ્લે જ આ દઈ
तो विजय। हवे बीजू वाक्य आपणे जोई थई फिनिश द वर्क एवरी डे। चलो अहीं एवुं वाक्य आव्युं दे फिनिश द वर्क एवरी डे। तो पहला तो आपणे शुं थी प्रश्न पूछे के भाई तेओ शुं फिनिश करे है, तो जवाब शुं आवे वर्क। एटले एनो मतलब वर्क छे એની કર્મ છે ને આગળ લઈ આવી, તો એવરી ડે શું થયું? વધારાનો શબ્દ થયો, વધારાનો શબ્દ જે આપ્યો હોય ત્યાંનો ત્યાં રાખશું આપણે। તો પેલા શું કરશું, ધ વર્ક ને આપણે આગળ લઈ આવશું, તો ધ વર્ક, વર્ક ભેગું શું આવશે, એમ ઇઝ કે આર, તો ઇઝ ફિનિશ નું ત્રીજું રૂપ, ફિનિશ્ડ બાય, તેનું શું કરશું, તેમ એવરી ડે, એવરી ડે વધારાનો શબ્દ હોય છેલ્લે હે તો આપણે છેલ્લે રાખશું। પણ પાયલ, વોચિસ, ટીવી સિરિયલ, ડેઈ, બરાબર છે, આમાં ડેઈલી વધારાનો શબ્દ છે, તો આપણે ટીવી સિરિયલ છે ને આપણે આગળ લઈ આવી, તો ટીવી સિરિયલ, પછી ઇઝ વોચનું ત્રીજું રૂપ, વોચડ બાય, પાયલને આપણે છેલ્લે જવા દઈ પાયલ, અને ડેઈલી વધારાનો શબ્દ એ વધારાનો શબ્દ આપણે છેલ્લે, બરાબર છે। આ હતા આપણે સાદા વાક્યો એટલે કે હકાર વાક્યો, અને હવે એના પછી હકાર વાક્ય પછી આપણે આવશે નકાર વાક્ય, પછી આપણે પ્રશ્નાર્થ વાક્ય જોશું। તો હવે આપણે નકાર વાક્ય આપણે જોઈએ, બરાબર છે। તો નકાર વાક્ય ના એમ જો તમને હકાર વાક્ય આવડી જાય, તો નકાર વાક્ય છે એટલા જ ઈઝી છે, એના નિયમો પણ જે જૂના નિયમો છે એ રિપીટ થાય છે। તો નકાર વાક્ય છે એના માટે પેલા તો વર્તમાન કાળનું જે નકાર છે એ કોને કહેવાય, તો એની અંદર ડુ અને ડઝ નો ઉપયોગ થાય છે, ટુ નોટ અથવા ડઝ નોટ। તો એક્ઝામ્પલ જોઈએ, હી ડઝ નોટ પ્લે ચેસ, બરાબર છે, આ થયું આનું નકાર વાક્ય। તો હવે નકાર વાક્ય છે એનું એક્ટિવ અને પેસિવ કેવી રીતે થાય એ જોઈ, તો પહેલો નિયમ તો એ જ છે કે કર્તા અને કર્મ ની અદલા બદલી થાય છે, પેલો નિયમ આ, બરાબર છે, જે જૂનો નિયમ હતો એ જ। બીજો નિયમ ની અંદર થોડો ચેન્જીસ થાય કે જે ડુ અને ડઝ જે આપેલું છે તે ડુ ડઝ ને દૂર કરી, ડુ ડઝ છે એને આપણે દૂર કરી નાખશું અને એની જગ્યાએ આપણે લખશું એમ ઇઝ અને આર, ડુ ડઝ ને દૂર કરીને આપણે લખી નાખશું એમ ઇઝ અને આર, બરાબર છે, આ એક ધ્યાન રાખવાનું હોય। ત્રીજો નિયમ છે વી થ્રી મુકાય છે, ચોથો નિયમ છે બાય મુકાય છે, એમિઝાર તો આપણે લખતા હતા, પણ કેવી રીતે હવે લખવાનું, તો કે ડુ અને ડુઝ ડઝ છે એને આપણે દૂર કરશું અને પછી આપણે એમિઝાર લખશું, તો નિયમ આપણે અહીંયા લખેલા રાખીએ છીએ અને એક ઉદાહરણ જોઈએ છીએ। સી ડઝ નોટ બાય એ બુક, બરાબર છે। હવે નિયમ આપણે શું લખ્યો કે ડુ અને ડઝ ને દૂર કરી એમ ઇઝ લખશું, એટલે અહીંયા જો ડઝ આપ્યું છે, બરાબર, બાજુમાં નોટ લખ્યું છે, એટલે આ વાક્ય નકાર થયું। તો હવે પેલા શું કરશું, એ બુક છે ને આપણે આગળ લઈ આવશું, બરાબર છે, પેલો નિયમ કરતા કર્મની એટલે બદલી, એટલે એ બુક। બીજો નિયમ શું છે, ડુ ડઝ ને દૂર કરી એમ ઇઝ મૂકાય, હવે આ ડઝ છે એને આપણે દૂર કરશું, હવે એની જગ્યાએ આપણે શું લખશું, એમ ઇઝ કે આર, તો બુક ભેગું શું આવશે, ઇઝ, નોટ નું નોટ, પછી આવશે વી થ્રી, તો વી થ્રી એટલે બાય છે એનું વી થ્રી થાય બોટ બાય, સી નું થઈ જશે હર, બરાબર છે। જૂના નિયમો એમનામ જ છે, કરતા કર્મની અદલા બદલી થાય છે, વી થ્રી મુકાય છે, બાય મુકાય છે, એક જ નવો નિયમ એવો કે આ ડઝ છે એ દૂર કરી એની નીચે જ ડઝ ને દૂર કરી જે આવતું હોય, એક વચન હોય તો ઇઝ, બહુ વચન હોય તો આર, જે આવતું હોય મૂકવાનું થાય છે। ચાલો આના આપણે હવે બે ત્રણ ઉદાહરણો જોઈ લો, વિમલ ડઝ નોટ ઈટ એન આઈસ્ક્રીમ, એમ આઈસ્ક્રીમ, તે
डू नॉट टेल द स्टोरीज। त्रीजू वाक्य सी डज नॉट गिव अ पेन। चलो त्रण उदाहरण आप जो तो पहला शू करने करता ने कर्म ने एट बदली तो ए एन आइसक्रीम। चलो डू के डज काट ना जगह शू लखते नीचे एम आज आज नोट नु नोट ईट है तीज रूप ईटन बाय विमल छले जा रही है विमल नु विमल जो वारा शब्द हो तो आप शब्द लख એના પછીનું બીજું જોઈએ આપણે તો ધ સ્ટોરીઝ। ધ સ્ટોરીઝ જો આ ડુકેડસ તો નીકળી જશે સ્ટોરીઝ જો બહુવચન છે બહુવચન છે તો શું આવશે આર નોટ નો નોટ ટેલ છે એનું વિત્રી શું થાય ટોલ્ડ બાય ધેયનું શું થઈ જાય ધેમ ધેયનું કર્મ છે આપણે ધેમ થઈ બરાબર હવે એ પેન હવે ડસ છે ડુકેડસ નીકળી જાય જગ્યાએ એમીઝા તો અહીં શું આવે ઇઝ नॉट गीव नु तीज रूप गीवन बाय सी नु शू थी जैसे हर बराबर आ रीते नकार वक्य हो बराबर अत अपने आ लेक्चर अंदर अपने हकार वक्य नकार वक्य जो हम पीना लेक्चर अंदर अपने प्रश्नार्थ वक्य डबल्यूएच वाला वक्य वु वाला वक्य जोशू।